हेलो स्टूडेंट्स, उड़ान विद्यालय विषय हिंदी हेमा बालक मित्रों, आपणे गई वक्ते छठो पाठ साग सब्जी के नाम जोया था। आजे आपणे नवो पाठ लेवानो छे, पाठ सात दीपावली। दीपावली एटले के दिवाळी। हवे अहींया आपणे जोडणीनुं खास ध्यान राखवानुं छे। ज्यारे हिंदीमां दीपावली लखीए छीए ત્યારે દ અને લ બંનેને દીર્ઘ ઈ આવશે, અને જ્યારે ગુજરાતીમાં લખીએ છીએ ત્યારે ગુજરાતીમાં આપણે દિવાળી લખીએ છીએ ત્યારે દ ને હસ્વ ઈ અને અળ ને દીર્ઘ ઈ કહીએ છીએ, બરાબર? તો અહીંયા આપણે સુંદર મજાનો તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને અહીંયા પાઠ આપેલો છે, બરાબર? તો આપણે પાઠનું પહેલાં વાંચન કરીએ અને પછી આપણે એને સમજીએ। હવે અહીંયા આપણને કહ્યું છે કે જુઓ બાળકો, દિવાળી હોય એટલે આપણે શું કરીએ? દિવાળી હોય એટલે પહેલાં તો બધા ખુશ હોય, ઘરની સુંદર મજાની સાફ સફાઈ કરવામાં આવે, નવા નવા કપડાં લાવવામાં આવે, મીઠાઈ બનાવવામાં આવે, દીવડાઓ સિરીઝથી આપણું ઘર શણગારવામાં આવે, ચારે બાજુ રોશની રોશની સરસ મજાની દેખાય, હે ને? નાના બાળકો ફટાકડા ફોડે, અને બીજું શું કરીએ, એ દિવસે આપણે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરીએ, એટલે કે આપણે ચોપડા પૂજન કરીએ છીએ ને, તો ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરીએ। અને ખાસ વાત કે દિવાળી ક્યારે આવે છે, તો દિવાળી આસો મહિનામાં આવે છે, આસો વદ અમાસના દિવસે આવે છે। એટલે આપણે મહિનો યાદ રાખવો હોય તો કયો યાદ રાખવાનો? આસો, બરાબર? આસો મહિનાને હિન્દીમાં શું કહેવાય એ પાઠમાં આવે છે, એટલે આપણે સમજીએ કે ભાઈ આજ દીપાવલી હે, એટલે કે આજે દિવાળી છે। સબ લોગ બહુત ખુશ હે, સબ એટલે કે બધા આજે ખૂબ જ ખુશ છે। સબને નવે કપડે પહેરે, એટલે કે બધાએ નવા કપડાં પહેર્યા છે। સબકે દરવાજો પર તોરણ બંધે હે, દરવાજા એટલે કે દરવાજો, તોરણ એટલે કે બધાના દરવાજા ઉપર તોરણ બાંધેલા છે। સબકે ઘર સાફ સુથરે હે, એટલે કે બધાના ઘર સરસ સાફ અને ચોખ્ખા છે। બચ્ચે ફટાકે ફોડ રહે હે, ફટાકે એટલે કે ફટાકડા, એટલે કે બાળકો ફટાકડા ફોડી રહ્યા છે। સબ જગહ રોશની હિ રોશની હે, એટલે કે દરેક જગ્યાએ પ્રકાશ જ પ્રકાશ જોવા મળે છે। દીપાવલી ત્યોહારો કી રાની હે, ત્યોહાર એટલે કે તહેવાર, દિવાળીને શું કહેવાય બાળક મિત્રો? દિવાળીને તહેવારોની રાણી કહેવામાં આવે છે, તો દિવાળી તહેવારોની રાણી છે। ઇસ દિન ધન કી દેવી લક્ષ્મીજી કી પૂજા હોતી હે, એટલે કે તે દિવસે ધનની દેવી લક્ષ્મીજીની પૂજા કરવામાં આવે છે। દિવાળી હર સાલ, દિવાળી કો દીપાવલી કો દિવાળી ભી કહેતે હૈ, એટલે કે દિવાળીને હિન્દીમાં દીપાવલી પણ કહેવાય અને દિવાળી પણ કહી શકાય આપણે। દિવાળી પર ઇસ હર સાલ આશ્વિન માસમે આતી હૈ, એટલે કે દિવાળી દર વર્ષે આસો મહિનામાં આવે છે, એટલે કે આસો મહિનાને હિન્દીમાં આપણે આશ્વિન કહીએ છીએ, આશ્વિન એટલે આસો। તો આ પાઠમાં આપણને કેટલા શબ્દાર્થ મળ્યા? કે દીપાવલી એટલે કે દિવાળી, સબ એટલે બધા, દરવાજા એટલે દરવાજો, તોરણ એટલે કે તોરણ, ફટાકે એટલે કે ફટાકડા, રોશની એટલે પ્રકાશ, ત્યોહાર એટલે કે તહેવાર, આશ્વિન એટલે કે આસો, બરાબર?
त्यार पछी आपने स्वाध्याय आप्यो छे। स्वाध्याय में पण तमने आज शब्दार्थ आप्या छे, तमने हिंदी में आप्या छे, तमारे एनू गुजराती अर्थ लखवानो छे। ए पछी तमने केटला प्रश्नोना जवाब आपेला छे, तो एमा तमने कह्यु छे कि आज सब लोग क्यों बहुत खुश हैं, लेकिन आज बधा केम वधारे खुश छे, तो कि आज दीपावली का त्यौहार है इसलिए सब लोग बहुत खुश हैं। दीपावली के दिन लोग कैसे कपड़े पहनते हैं, तो कि दीपावली के दिन लोग नए कपड़े पहनते हैं। पर नए के भी रीते लक्षण नए एटले के नए नए कपड़े पहनते हैं। दीपावली के दिन किसकी पूजा होती है, तो के दीपावली के दिन धन की देवी लक्ष्मी जी की पूजा होती है। त्यार बाद तमने आना आमा थारी जगह में पूछाई सके कि लोग दीपावली के दिन दरवाजों पर खाली जगह बांधते हैं, तो के तोरण। अथवा तमने एवं पण प्रश्न पूछा कि दीपावली के दिन लोग दरवाजों पर क्या बांधते हैं, तो कि दीपावली के दिन लोग दरवाजों पर तोरण बांधते हैं। दीपावली पर बच्चे खाली जगह फोड़ते हैं, तो पटाखे। लेकिन दिवाली पर बच्चे क्या फोड़ते हैं, तो दिवाली पर बच्चे पटाखे फोड़ते हैं। सब जगह खाली जगह ही खाली जगह है, तो रोशनी ही रोशनी है। दीपावली खाली जगह की रानी है, दीपावली त्योहारों की रानी है, लेकिन दिवाली त्योहारों की रानी छे। दीपावली हर साल खाली जगह मास में आती है, तो के दिवाली हर साल आश्विन मास में आती है। आश्विन नी जोड़नी लखवामा ध्यान राखवानुं तमारे। त्यार बाद बाळक मित्रों, अहींया आपणने तहेवारोना चित्र आप्या छे, अने चित्र जोई अने आपणे तहेवारनुं नाम लखवानुं छे। जेम कि अहींया जुओ, बेन भाई ने राखड़ी बांधे छे, तो ये कयो त्यौहार आवे, रक्षाबंधन। त्यार बाद अहींया एक बीजा ने रंग लगावे छे, तो एने शू कहेवाशे, होली। एक बीजा ने भेटे छे, तो एने आपणे कहीशू ईद। दही हंडी फोड़वामां आवे छे, तो एने आपणे कहीशू जन्माष्टमी। अहींया गरबा गाय छे, तो एने कहीशू नवरात्रि। અને અહીંયા ઈસુ ખ્રિસ્તનું આપ્યું છે, ક્રિસમસ ટ્રી આપ્યું છે, તો એને આપણે કહીશું ક્રિસમસ। તો આ જ રીતે બાળકો, તમારે વિડીયો જોઈ તમારું પણ કરવાની છે, આ પ્રશ્નોના જવાબ તૈયાર પણ કરવાના છે, અને તમારે નોટવર્ક પણ કરવાનું રહેશે। બાય બાય એન્ડ ટેક કેર સ્ટુડન્ટ।